પણ વિઝડમ ડોન અને એ વુમનને એમ થયું એ મધરને કે મારવાથી કામ નહીં થાય, ચીડાવાથી કે ખીજાવાથી કામ નહીં થાય, ગુસ્સે થવાથી કામ ન થાય, રોજ મારે એની સાથે એક કલાક બેસી આ વાત જ નહીં કાઢવાની, બીજી રીતે એનું માનસ મારે ઘડવું પડશે. સી ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, અન્ડરસ્ટેન્ડ યોર ચિલ્ડ્રન. એમની સાથે રોજ સાંજે બેસવાનું શરૂ કર્યું. કેટલા પર્સન્ટેજ તને આવે છે? 50 ને? એકચ્યુઅલી તારી કેપેસિટી 80% છે. બહુ જ નાનો ડિફરન્સ છે આ વાક્ય બોલવામાં. તમારા સંતાનને 55% આવતા હોય તો ખીજાવાનું નહીં કે કેમ 55 આવે છે, એને શું કહેવાનું? તું તો 85% લાવી શકે એમ છે, આ તો તે મહેનત ના કરી એટલે, થોડી મહેનત કરતો 85 આવે. બોલવામાં જ શબ્દમાં જ ફેર કરવાનો છે ખાલી, પણ પેલું કંટ્રોલ નથી રહેતો ને એનો પ્રશ્ન છે, ધીરજ નથી રહેતી ને એનો પ્રશ્ન છે. અર્થ તો બંનેનો સરખો થાય છે, પણ ઇન્સ્પિરેશન, પોઝિટિવિટી, એ ચાર્જમાં કેટલો બધો ફેર પડે છે. 55% લાવનાર વિદ્યાર્થીને એમ નહીં કહેવાનું કેમ 55 આવે છે, નેવર ક્વેશ્ચન. તો 55 માંથી 45 થઈ જશે, એની કરતા શું બોલવાનું કે તું 85% લાવી શકે એમ છે, આ તો તે થોડી ઓછી મહેનત કરી, થોડીક બરોબર મહેનત કર ને, થોડુંક ભણવામાં ધ્યાન આપને, તો તારામાં તો 85% અને 95% જેટલી બુદ્ધિ છે. બીજે દિવસથી પંપ થઈ જાય. આ મધરે આવું કર્યું કે યુ કેન સ્ટડી, યુ નો યુ કેન ટોપ ધ ક્લાસ. તો પેલા છોકરાએ કીધું કે મોમ રિયલી? તો કે યસ. એના મધરે શું કીધું કે જો તારા હેડની સાઇઝ કેટલી છે? તો કે આટલી. હવે છે ને કાલે તું ક્લાસમાં જઈને જે ટોપ કરતો હોય ને ક્લાસને, એટલે જે 90% લાવતો હોય ને, એના હેડની સાઇઝ જોજે, તારા કરતા મોટી નથી. સી અ ચાઇલ્ડ હેઝ ટુ બી કોટ ઇન હિઝ વે, એને એની રીતે સમજાવવો પડે. બીજે દિવસે આ છોકરાએ ક્લાસમાં ફર્સ્ટ આવતો ને એનું માથું માપ્યું, એનું લઈને પછી પોતાનું મળતું કે એના જેવડું જ માથું છે. ઘરે સાંજે એના મધરે પૂછ્યું કે ડીડ યુ મેજર ઇટ? તો કે યસ. ઇઝ ઇટ બિગર? તો કે નો. યોર સાઇઝ? તો કે યસ. દેટ મીન્સ યુ કેન ઓલ્સો સ્કોર 85. પછી તું 85 સ્કોર કરે ને તો તારા ક્લાસ ટીચર તને બેજ આપે. જે બધી સ્કૂલમાં સિસ્ટમ્સ હોય ને, એવું કંઈક કહ્યું એને કે તને બેજ આપે, તને મેડલ આપે, અને બધા સ્ટુડન્ટ્સ બેઠવાની વચ્ચે તને ક્લેપિંગ આપે. એવું થાય છે ને તારી સ્કૂલમાં? તો ક્યાં થાય છે ને. તો તું કરી શક. ઇન 3 exams હી જમ્પ ફ્રોમ 40-45 to 85. 3 જ exam માં, એટલે સેમ યરમાં. પછી એના મધર એને શીખવાડ્યું. એને કીધું નહીં કે મને ખબર છે તારા ખિસ્સામાં ચપ્પુ છે ને, તો આ ચપ્પુથી બધાને મારે છે. એને મધરે શું કીધું કે આપણા સ્ટ્રીટના કોર્નર ઉપર એક ડોક્ટર છે, તને ખબર છે? તો કે હા. એ ડોક્ટર પાસે મોટી કાર છે, તને ખબર છે? તો કે હા. તું મોટો થાય તો તારે એવી કારમાં ફરવું છે? તો કે હા. તો તારે ડોક્ટર થવું પડે. તમારો છોકરો કે હું થઈશ. પછી ખબર છે તું ડોક્ટર થાય ને તો તને સ્પેશિયલ રીતે નાઇફ વાપરતા એ લોકો શીખવાડશે. તું અત્યારે જે રીતે નાઇફ વાપરે છે ને એ રીતે નહીં. આ જ નાઇફ જે તું અત્યારે કોઈને હર્ટ કરે છે, પેઇન આપે છે, એના બદલે આ જ નાઇફથી તું કોકનું પેઇન દૂર કરી શકીશ. તો કે વોટ આર યુ ટેલિંગ મોમ? તો કે યસ, આ ડોક્ટર છે ને એને હું તને મળવા લઈ જઈશ. અને પછી ડોક્ટર સાથે એના મધર પહેલા પર્સનલી મળી આવ્યા કે આ બેકગ્રાઉન્ડ છે અમારે, હું હવે મારા દીકરાને તમારી પાસે લઈ આવું છું. એટલે ડોક્ટરને સમજાવ્યા કે જો હું તારા જેવી જ નાઇફ વાપરું છું, તારા કરતા પણ શાર્પ. તો પેલા કાઢી કા બરોબર છે, પણ આ નાઇફથી જો હું ઓપરેશન કરું છું એમ કરીને કંઈ કોઈનું બોઇલ જેવું હશે એને કાઢી આપ્યું. તો પેલા છોકરાને આ વાત ફિટ બેસી ગઈ કે વિથ ધ સેમ નાઇફ, ઇફ આઈ એમ એટ પ્રેઝન્ટ આઈ એમ ગિવિંગ પેઇન ટુ સમબડી, આઈ કેન રિલીવ સમબડીઝ પેઇન, કોકનું પેઇન હું કાઢી શકું છું. કેટલો ડિફરન્સ એ જ નાઇફથી. એની માતા આ રીતે પ્રોસેસ ચલાવ્યો. એ છોકરાએ નાઇફ કાઢીને મૂકી દીધી, ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને મૂકી દીધું અને ભણ્યો. સ્કૂલ ટોપ કરી, યુનિવર્સિટી ટોપ કરી. એ બાળક ઇઝ નન અધર દેન બેન કાર્સન, જે અત્યારે દુનિયાના નંબર 1 ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ છે. ડોક્ટર બેન કાર્સન, એમને પુસ્તક લખ્યું છે ગિફ્ટેડ હેન્ડ્સ,
કે મારા હાથ છે ને એ મને ભેટ આપેલા તો ભગવાને ફિઝિકલી, પણ સર્જિકલી હું જે કંઈ કરું છું એ મારી માતાએ મને ભેટ આપ્યા છે. એ પુસ્તકમાં માતાના વખાણ સિવાય કાંઈ નથી. ઇટ ઇઝ રિટન બાય બેન કાર્સન. અત્યારે ત્યાં અમેરિકામાં જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, વિશ્વ પ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યૂટ છે, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ. એમાં ચાઇલ્ડ ન્યુરોલોજીના ડિપાર્ટમેન્ટના એચઓડી છે. અને જો તમને ખ્યાલ હોય તો સિયામીઝ ટ્વિન્સ બહુ પ્રસિદ્ધ થયેલા, એટલે જોડકાઓ જન્મેલા અને બંનેના માથા એક જોડાયેલા હતા, એવા એક જોડકા જન્મેલા અને 22 કલાક ઓપરેશન કરી અને બંનેના માથા જુદા કર્યા નવજાત શિશુના, અને બંને જણા જીવ્યા. એ સિયામીઝ ટ્વિન્સનું ઓપરેશન 22 કલાક સુધી ઉભા ઉભા ડોક્ટર બેન કાન્સર કરેલું. અને આ ઓપરેશનથી જે વધારે વિશ્વ પ્રસિદ્ધ બેન કાર્સન થયેલા, એમણે આ પુસ્તક લખ્યું છે ગિફ્ટેડ હેન્ડ્સ. તમારા સંતાનોને વંચાવજો અને તમે એક વખત વાંચજો. આ એમના હાથમાં અત્યારે 99.9% સક્સેસ રેટ છે કે તમારા પેશન્ટ, તમારા ફેમિલી મેમ્બર એઝ અ પેશન્ટ એમના હાથમાં હોય, એટલે યુ આર રેસ્ટ એશ્યોર્ડ કે એનાથી બીજા કોઈ સેફ હેન્ડ્સ જ નથી પૃથ્વી ઉપર. બેન કાર્સને લખ્યું છે કે વોટ એવર આઈ એમ ટુડે ઇઝ બીકોઝ ઓફ માય મધર. હું જે કંઈ છું ને એ મારી માતાને લઈને છું. બાકી અત્યારે હું કોઈ સામાન્ય ગુંડાની જેમ સ્ટ્રીટમાં ફરતો હોત અથવા તો ન્યુયોર્ક સિટી જેલમાં અંદર હોત. જે ચપ્પુથી હું નાના છોકરાઓને મારતો અને લોહી કાઢતો એ જ ચપ્પુ વધારે સારી રીતે વાપરતા, ભલે મને ઇન્સ્ટિટ્યૂટ શીખવાડ્યું પણ એની પ્રેરણા મારી માતાએ આપી. અને જ્યારે સિયામીઝ ટ્વિન્સનું ઓપરેશન કર્યું અને જ્યારે જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટના એચઓડી બન્યા, ત્યારે એમના 80 વર્ષના વૃદ્ધ માતાને સ્ટેજ ઉપર લઈ આવ્યા કે તમે મને જે કંઈ સન્માન આપો છો અને આખી દુનિયા અત્યારે મારું નામ જાણે છે ઇઝ બીકોઝ ઓફ ધીસ વુમન એન્ડ શી ઇઝ માય મધર. આવા માતા પિતા બનવાનો તમને આનંદ લેવો છે? યસ ઓર નો? યુ શુડ નો હાઉ ટુ ટ્રીટ યોર ચિલ્ડ્રન. એવરી ચાઇલ્ડ હેઝ ધ પોટેન્શિયલ ટુ બીકમ બેન કાર્સન ઓર સચિન તેંડુલકર. દરેક બાળકના પોટેન્શિયલ એવું જ છે. તમારે શું સમજવાનું? માથાની સાઇઝ, આટલું યાદ રાખવાનું. બીજું યાદ ના રહે ને તો માથાની સાઇઝ યાદ રાખવાની. બેન કાર્સન એની માતાએ શું શીખવાડેલું કે જેને 85% આવે છે ને એને તારા જેવડું જ માથું છે અને મોટું નથી. પેલો કે હા મારા જેવડું જ છે, તો અંદર બુદ્ધિ એટલી જ છે, એ વાપરે છે ને, તું થોડીક નથી વાપરતો. આવી રીતે સમજાવ્યા. અને ટુડે પૃથ્વીને એક આવા મહાન ન્યુરોલોજીસ્ટ મળ્યા. તો જો કહેવાનું શું છે કે યુ અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ, એટલે તમે તમારા ચિલ્ડ્રન હું નથી માનતો, આઈ એમ નોટ રેડી ટુ બિલીવ કે કોઈ પણ બાળકને 50% આવે, 60%. એવરી ચાઇલ્ડ હેઝ ધ કેપેસિટી ટુ સ્કોર 90+. હવે તમે માનો છો કે નહીં એ મારે જાણવું છે. ડુ યુ બિલીવ ધીસ સ્ટેટમેન્ટ? તો હવે કેટલા પેરેન્ટ્સ એવા બેઠા છે કે જેના ચિલ્ડ્રનને 60 થી લેસ પર્સન્ટ આવે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. સી, આપણે આ ઇમ્પ્રુવ કરવું છે, એટલે બીતા નહીં. વી આર સેટિંગ ફોર સમ ઇમ્પ્રુવમેન્ટ ને, કંઈ સુધારો કરવા માટે બેઠા છીએ ને. જેટલે હાથ ઊંચો કર્યો છે એ લોકોને ધન્યવાદ છે. 10 જણા હાથ ઊંચો કર્યો, બધાને ધન્યવાદ છે. ભલે 60% અત્યારે ઓછા આવે, પણ તમે માનો છો કે 90% આવી શકે છે, લાવી શકે છે? ઇફ યુ બિલીવ હી કેન ડુ ઇટ. પણ એ માટે એટલું કરવું પડે કે રવિવારે સવારે કલાક તમારે છાપું વંચાય નહીં, ખ્યાલ આવ્યો? અને બુધવારે, શુક્રવારે, ગુરુવારે, શનિવારે જે બધી સિરિયલ્સ આવે છે રાત્રે 8:30-9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યાથી જે બધો કચરો આવે છે, એ કચરો તમારે જોવા બેસાય નહીં. એના બદલે બેન કાર્સનની માતાની જેમ એની માટે સમય ફાળવવો પડે. તો હી હેઝ ધ પાવર. સંસ્થાના બાળ પ્રવૃત્તિના અગ્રેસર કાર્યકર્તાઓની એક શિબિરમાં પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાક્ય બોલેલા કે તમે એવા સંતાનો તૈયાર કરો કે એના માતા પિતાને ગૌરવ થાય કે આ મારું સંતાન છે. સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદ એટલે આણંદી પાસે ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ થઈ, ત્યારે એમના માતા પિતા અને ટીચર્સનું એક જોઈન્ટ મીટમાં પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદમાં કહેલું. અને એ સ્કૂલના ઓપનિંગ વખતે એનો મુખ્ય મિશન સ્ટેટમેન્ટ એ પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક લખ્યું
કે એવા તૈયાર થવું કે માતા પિતા સમાજ સંસ્થા અને ગુરુ ને ગૌરવ થાય, એવા સંતાનો તૈયાર કરવાના. બાકી તો બીકોમ થઈને શેરબજારમાં લાગી તો જવાના જ છે, રૂટીન. આ તો એક ફિલ્ડ બોલ્યો, બાકી રૂટીન એ તો થવાનું જ છે. એ તો તમે ન હો તોય થશે, કદાચ તમે નહીં હોત વધારે સારું થશે. એકાદ ક્વોલિટી એનામાં એવી હોવી જોઈએ. એટલે કહેવાનું મતલબ શું છે કે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ચાઇલ્ડ. એને સમજીને એની પાસે કામ લો તો બહુ જ મોટું કામ થશે. એની જીદ હોય એને પણ સમજવાની. પ્રમુખ સાહેબ મારા એક સ્ટેજ ઉપર બેઠા હતા, 10,000 લોકો સભામાં, પ્રેક્ષકગણ બધા બેઠેલા, એની વચ્ચે એક નાનો બાળક, 5 જ વર્ષનો બાળક દોડતો સ્ટેજ ઉપર આવ્યો અને પ્રમુખ સાહેબ મારા કહે કે સ્વામી તમારા પેટ ઉપર અહીંયા કાપો છે ને, એટલે ઓપરેશન હતું એમનું ગોલ બ્લેડરનું, પછી સ્ટિચિસ લીધા એટલે થોડો થોડો ડાઘ રહી જાય ને, એ મારે જોવો છે. વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સાહેબ મહારાજે એમનું અપર ક્લોથ સેદ ઊંચું કર્યું અને બાળકને કેડ ઉપરનો કાપો દેખાડ્યો. અમે એક પ્રસંગ નજરો નજર જોયેલો છે. પ્રમુખ સ્વામી મહારાજે એક બાળકે કહ્યું કે સ્વામી તમે રોજ દાંત કાઢો છો ને, મેં ઘરે બહુ ટ્રાય કરી, મારા દાંત તો નીકળ્યા નહીં. ચોકઠા સ્વામી કે તારા ફરી ટ્રાય નહીં કરવાની. પછી કેવી રીતે નીકળે મને દેખાડો ને. હવે એ મુલાકાતની લાઈનમાં આવેલા એ બાળક વચ્ચે આવી ગયેલો, એની પાછળ જ મુલાકાત માટે હીરાલાલ સોઢા ઉભા હતા. એક વખતના બહુ સારા મોટા સોલિસિટર હતા હીરાલાલ સોઢા ઉભા હતા. પ્રમુખ સ્વામી મહારાજે ઇનફ ટાઈમ, એમ્પલ ટાઈમ એ બાળકને આપ્યો અને પોતાનું ચોકઠું કાઢ્યું, દેખાડ્યું. પેલો બાળક કેવું અડવું તો અડવા દીધું, તો કે બે નીકળી જાય. સ્વામી બીજું પણ ચોકઠું કાઢ્યું. સી, અન્ડરસ્ટેન્ડિંગ ધ ચાઇલ્ડ સાયકોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારામાંથી ઘણા બધા ગ્રેન્ડ પેરેન્ટ્સ હશે તો હવે પાછું થર્ડ જનરેશનમાં રિલેશનમાં બધું સમજવું પડશે ને. એટલે એમને હવે સમજવાનો પ્રયત્ન કરશો તો ખૂબ મોટો લાભ થશે. હવે બીજો મુદ્દો, પહેલો મુદ્દો શું સમજ્યા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર ચિલ્ડ્રન. હવે બીજો મુદ્દો, બિહેવ એન્ડ ટોક ઇન અ વે દેટ ઇટ ઇન્ક્રીઝીસ હિઝ સેલ્ફ એસ્ટીમ. તમારે ઘરમાં બોલવાનું, ચાલવાનું, વર્તવાનું એવી રીતે કે તમારી નેક્સ્ટ જનરેશનનો સેલ્ફ એસ્ટીમ એ હાઈ રહે, એનું ગૌરવ જળવાય, એને સેલ્ફ રિસ્પેક્ટ એનું જળવાઈ રહે. ઘણા તમે જો ખાનદાન, ગરીબ શ્રીમંત કુટુંબો હશે, એ ઘરમાં તમે જાઓ ને, એનું વાતાવરણ, બોલવા ચાલવાનું, ઉઠવા બેસવાનું તદ્દન જુદું તરી આવે. અમેરિકામાં અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, હવે અહીંયા પણ ઘણી બધી જગ્યાએ ટીનેજર્સમાં ડ્રગ્સ પ્રોબ્લેમ્સ છે. એક સારું પુસ્તક પ્રસિદ્ધ થયું, 10 ways ટુ સે નો ટુ ડ્રગ્સ, સ્પેશિયલી બધા ડ્રગ એડિક્ટ્સ માટે. એમાં લગભગ 5,000 ડ્રગ એડિક્ટ્સ, ટીનેજર્સ એન્ડ યુથ્સ, એમને વ્યક્તિગત મળીને આ લોકો ડ્રગ્સ ઉપર કેવી રીતે આવી ગયા એનું સંશોધન કરવામાં આવેલું. તો 90%માં એક જ કારણ નીકળ્યું, દે વેર લો ઓન સેલ્ફ એસ્ટીમ. કંઈક કોમ્પ્લેક્સ એનામાં આવી ગયો. એ કોમ્પ્લેક્સના લઈને એને એમ થયું કે હવે હું પ્રગતિ નહીં કરી શકું, હવે હું ભણી નહીં શકું, હવે હું સારું કમાઈ નહીં શકું, હવે મને મારી ગણતરી લોકોમાં ઓછી થશે, અથવા તો મારા મોટા ભાઈ મોટા બહેનને વધારે પર્સન્ટેજ આવે છે એટલે પપ્પા મમ્મી એની ઉપર રાજી છે, એને જ એપ્રિશિએટ કરે છે. કંઈક એનામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગયો એટલે ડ્રગ્સ તરફ જતો રહ્યો. 90%માં આ કારણ હતું. સો યુ શુડ બિહેવ, ટોક, એક્સપ્રેસ યોર સેલ્ફ ઇન અ વે કે એનું સેલ્ફ એસ્ટીમ જળવાઈ રહે. આવું જ બોલવાનું તું કરી શકે છે, તારાથી થાય જ, શું મોડી વાત છે, તું પ્રયત્ન કરે એટલે બધું થાય. આ જ ટોન, આ જ શબ્દો, આ જ વાત, ખ્યાલ આવ્યો? તું નથી કરતો, તારાથી તો થાય જ નહીં, તું ડફોડ છું, એવું શું કામ બોલવાનું? તારાથી થાય જ, તું કરી જ શકે, તું પ્રયત્ન કરે એટલે થાય જ, તું કરી શકવા સક્ષમ છું. આ જ લેંગ્વેજ વાપરવાની. ધીસ લેંગ્વેજ કેન ચેન્જ ધ હોલ સિનારિયો. આખો મનમાંથી આખી કોમ્પ્લેક્સ કાઢી નાખશે.
એક કોમ્પ્લેક્સ તમે કાઢી નાખો તો દે બીકમ એક્સ્ટ્રોર્ડિનરી ચિલ્ડ્રન. આજે રવિવાર છે, રવિવારે સાંજે તમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદર આવો તો તમે દુનિયામાં ન જોયો એવી વસ્તુઓ તમને જોવા મળશે. એવરી સન્ડે ઇવનિંગ નાના શિશુઓ, નાના બાળકો, ટીનેજર્સ, એને કેવી ટ્રેનિંગ મળે છે, એને શું શીખવવામાં આવે છે. દે બીકમ પરફેક્ટ સિટીઝન્સ ઓફ ધ 21st સેન્ચુરી. અમારા બાલમંડળનું જે ધ્યાન રાખે છે એને કોક વખતે સંતને સાથે લેતા આવીશ, અક્ષર કીર્તન સ્વામી છે, એની ડાયરીમાં 5000 બાળકોના નામ, એડ્રેસ ને ફોન નંબર છે. કેન યુ બિલીવ? હી હિમસેલ્ફ ઇઝ MSW, માસ્ટર ઇન સોશિયલ વેલફેર ફ્રોમ બોમ્બે યુનિવર્સિટી, અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હતા, પછી એમણે એ છોડીને દીક્ષા લીધેલી છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એન્ડ ઉર્દુ, આ ચારે ચાર લેંગ્વેજમાં ફ્લુઅન્ટ છે. અમે સાથે ભણતા હતા કોલેજમાં. એ જે રીતે બાળકોને ટ્રીટ કરે છે, ઓછામાં ઓછા એવા 200 બાળકો હશે જેને 50%માંથી 90% સુધી એ લઈ ગયા છે. ઓછામાં ઓછા 200 બાળકો એવા હશે કે જે આજે નિયમિત એના માતા પિતાને પગે લાગે છે બીકોઝ ઓફ અક્ષર કીર્તન સ્વામી. ઓછામાં ઓછા 500 બાળકો એવા હશે કે આજે એમને ટેવ પડી ગઈ કે રોજ સવારે સ્નાન કરી અને પછી આપણા ઘરમાં ઘર મંદિર હોય ત્યાં માળા પૂજા કરીએ. સી દે બીકમ સોફ્ટ. એને એકવાર ડિવોશન આવે ને અંદરમાં, પછી એના નેચર છે ને સોફ્ટ થાય. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જાગે ને પછી નેચર્સ બધા સોફ્ટ થાય. દેટ હેલ્પ્સ ઇન ફેમિલી ટાઈઝ. કહેવાનો મતલબ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ, સેલ્ફ એસ્ટીમ, અને આજે ત્રીજી વાત કરી, ઇઝ ટીચિંગ વેલ્યુઝ ટુ યોર ચિલ્ડ્રન. જો આપણો એંગલ શું હોય છે કે મારા છોકરાની ટેલેન્ટ્સ બધી ડેવલપ કરું, એ રાખવાનો એની ના નથી. આપણો એંગલ શું હોય છે કે એની ઇન્ટેલિજન્સ અને કોમન સેન્સ અને જનરલ નોલેજ વધે એની માટે પ્રયત્ન કરો કરો, એની ના નથી. પણ આ ત્રીજી વાત હોય છે કે એનામાં સદગુણો વધે એવો પ્રયત્ન કરું. આઈ ગીવ યુ 5 સેકન્ડ્સ ટુ થિંક. નાવ ટેલ મી યસ ઓર નો. કેટલા અંશે આ પ્રયત્ન હોય છે? એની આવડતો ખીલે એની માટે આપણે પૂરતો પ્રયત્ન છે, કરો ને, ઇઝ ગુડ. એનામાં જે જે ટેલેન્ટ હોય એ વિકસાવી જ જોઈએ. એની ઇન્ટેલિજન્સ, જનરલ નોલેજ કે કોમન સેન્સ વધે એની માટે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. ડુ ઇટ, ઇટ્સ ઓકે. પણ એનામાં સદગુણો ખીલે, ટીચિંગ ધેમ મોરલ વેલ્યુઝ, એની માટે આપણે કેટલો પ્રયત્ન કર્યો? તમારામાંથી કેટલા મા બાપે સંતાનો નાના હતા અથવા અત્યારે નાના છે તેને શ્રવણ, પ્રહલાદ અને ધ્રુવની વાતો તમે જાતે સંભળાવી હોય? એ હાથ ઊંચો કરો. 15 જણા નથી, બોલો. અને કેટલા જણા ટીવી ખોલીને છોકરાની સામે બેસાડી દીધો છે? બધા. એમાં કઈ પર્ટિક્યુલરલી આમ પકડીને બેસાડી દીધું એવું ના હોય, પણ ટીવી ચાલુ કરીને બેસી ગયો તો કે આના કરી ના કર્યું એટલે બેસાડ્યો જ કહેવાય. મનમોહન સિંહને જાતે ઓળખી જશે, અડવાણીને જાતે ઓળખી જશે, પ્રેસિડેન્ટ બરાક ઓબામાને જાતે ઓળખી જશે, રોજર ફેડરર જીતશે, ટ્રોફી ઊંચી કરશે ને એટલે જાતે જોઈ લેશે કે આ ટેનિસમાં બહુ મોટો ખેલાડી છે. ઇંગ્લેન્ડમાં હારીને અહીંયા જીતવાનું શરૂ કર્યું એટલે ખબર પડવા મળશે કોણ જીતાડા છે ને કોણે હરાયા હતા, એ બધી એને જાતે ખબર પડવા મળશે. આ બધી વાતો એને શીખવાડવી પડશે. કારણ કે ધ્રુવ, પ્રહલાદ અને શ્રવણની વાતો સ્કૂલ્સ નહીં શીખવાડી શકે. કારણ કે સ્કૂલમાં આવે તો પાછું શું કહેવાય? સેક્યુલરિઝમનો પ્રોબ્લેમ આવે. ગ ગધેડાનો ગ ચાલે પણ ગ ગણપતિનો ચાલે નહીં. ગ ગણપતિનો થાય તો શું થાય? સેફ્રનાઇઝિંગ યોર એજ્યુકેશન. તમારા એજ્યુકેશનનું તમે ભગવીકરણ કરો છો. તો ગ ગલુડિયાનો ચાલે અને ગ ગધેડાનો ચાલે પણ ગ ગણપતિનો ચાલે નહીં. એટલે પછી ગુણ ગના ગુણ કેટલા કયા આવે? ગલુડિયાના અને ગધેડાના આવે, ગણપતિના આવે નહીં. એટલે ગ ગણપતિનો પણ છે એ કોને શીખવાડવું પડશે? એ મા બાપે. પણ તમે તો એને સરસ સ્કૂલમાં એનરોલ કરીને ફી ભરી દીધી, ટ્યુશનમાં રાખી દીધું, તમારી જવાબદારી પૂરી નહીં, અધૂરી.
તો પૂરી બોલે, પૂરી કે છે. એ તો હજી સ્ટાર્ટ થયું. એટલે સી, ટીચ ધેમ વેલ્યુઝ. વેલ્યુઝ હશે ને તો ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સ ઓછી હશે ને તો પણ ચાલશે. આઈ બેટ ટેલેન્ટ્સ અને ઇન્ટેલિજન્સ ઓછી હશે ને તો પણ ચાલશે. વેલ્યુઝ આર મોર ઇમ્પોર્ટન્ટ. ભારતમાં દર વર્ષે 17,000 એમબીએ તૈયાર થાય છે. ઇન્સ્ટિટ્યુટ્સ બહુ ખુલી ગઈ ને, પ્રાઇવેટ ને બધી. 17,000 એમબીએ તૈયાર થાય છે, જરૂરિયાત 4,000ની જ છે. બાકીના 13,000 શું કરે છે? બીકોમની જોબ કરે છે. આઈ હેવ સીન એમબીએસ ફ્રોમ ગુડ ઇન્સ્ટિટ્યુટ એઝ રિકવરી ઓફિસર્સ ઇન કોઓપરેટિવ બેંક્સ. મેં નજરજર જોયા છે, ઓળખું છું, અને હજી છે. સારા છોકરાઓ, સ્માર્ટ છે, ગુડ એમબીએ થયેલા છે, અને 8,000ની જોબ બેંકમાં રિકવરી ઓફિસર. એટલે શું? કોઈએ લોન લીધી હોય અને ભરપાઈ ન કરતા હોય, સવારે 8 વાગ્યાના માથા ઉપર જઈને બેસવાનું. પેલો બોલાવે કે ન બોલાવે, માન ન માન, મેં તેરા મહેમાન, એમ કહીને બેસવાનું. લોન રિકવરી. હવે તો બીકોમ શું 10મા ધોરણનો છોકરો કરે? એટલે સર્ટિફિકેટ્સ તો પુષ્કળ મળે છે. યુનિવર્સિટીઝ, કોલેજીસ, તમે રીડર્સ ડાયજેસ્ટમાં વાંચ્યું છે કે લંડનમાં, ઇંગ્લેન્ડમાં પણ ખરું, અને અહીંયા આપણે ઘણા બધા સ્ટેટ્સમાં 2-room યુનિવર્સિટીઝ, અને બેંગ્લોર ને પુના જાઓ તો એવરી સ્ટ્રીટ એઝ અ યુનિવર્સિટી. એટલે એ બધું તો ઇન્ડસ્ટ્રીની જેમ ઓપન થઈ ગયું છે. મને આઘાત લાગ્યો જયારે મેં રીડર્સ ડાયજેસ્ટમાં એકવાર વાંચેલું કે એજ્યુકેશન ઇઝ અ વેરી ગ્રીન એન્ડ અ ફ્લોરિશિંગ ઇન્ડસ્ટ્રી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અત્યારે એની ઉપર તો પાવરફુલ થયા, એની ઇકોનોમી જ એની ઉપર ચાલે છે. અહીંયા ડફોળમાં ડફોળ હોય ને, એટલે કેટલા ટકા? 35 રાખો આપણે, પાસ તો કરો એને 35. એ 17,000 ડોલર લઈને અમે ઓસ્ટ્રેલિયા જાય એટલે મનગમતી બ્રાન્ચમાં એડમિશન મળે. હી કેન બી અ ડોક્ટર, હી કેન બી એન એમબીએ, હી કેન બી એન એન્જિનિયર, બીકોઝ દે આર સેલિંગ એજ્યુકેશન. એટલે સર્ટિફિકેટ્સ 2-4 આવી જાય ને તમારા છોકરાના હાથમાં, એમાં બહુ આનંદ ના માની લેશો. કારણ કે એવા સર્ટિફિકેટ ધરાવનારા કેટલા છે બીજા? ટોળે ટોળા. હુ વિલ સ્ટેન્ડ આઉટ? 50 જણા પાસે એમબીએ નું સર્ટિફિકેટ હશે, એમાંથી સિલેક્ટ કોણ થશે? નો ડાઉટ, ઇન્ટેલિજન્સ, કોમન સેન્સ, ધ નોલેજ ઓફ ધ સબ્જેક્ટ, ઇટ વર્ક્સ ઇનિશિયલ સિલેક્શનમાં. હુ વિલ સસ્ટેઇન હિમસેલ્ફ આફ્ટર 3 યર્સ? વેલ્યુઝ, એથિક્સ, એ જ સસ્ટેઇન કરશે. તો ટીચ ધેમ ગુડ વેલ્યુઝ. રોજ સારી વાત એને કરવી, રોજ સારા પ્રસંગ એને કહેવા, રોજ એને અથવા અઠવાડિયે 10 દિવસે એને કંઈક સારી ક્રિયા કરાવવી. તમારા ઘરની બહાર ગેધરિંગમાંથી સામે કોઈ ગરીબને જોયો, એ યુવાન હોય તો ડિફરન્ટ સ્ટોરી, પણ કોઈ વૃદ્ધ હોય, એને કંઈ હાથ પગ ના હોય, અને આપણે જાણીએ કે કદાચ એને કમાવાનું સાધન આપશું તો એ કમાવી નથી શકવાનો, કારણ કે ફિઝિકલી ટોટલી ડિઝેબલ છે. તો તમને કોઈ વખત એક મન થયું કે અમારા 7-8 વર્ષનો 10 વર્ષનો છોકરો છે ને, એને હું કહું કે આ રોટલી ને શાક અથવા તો આ 2 કેળા તું સામે એને જઈને આપી આવ, એવું તમે એક્સપેરિમેન્ટ કર્યો? જેને કર્યો આંગળી ઊંચી કરો. સારું કહેવાય, 15-20 જણા છે, બહુ સારી વાત કહેવાય. હવે આવતા અઠવાડિયામાં આ પ્રયત્ન કરવાના હોય એક્સપેરિમેન્ટ, એ હાથ ઊંચો કરો. થેન્ક યુ. આઈ લાસ્ટ ધ નેક્સ્ટ ટાઈમ, હા, આવતા મહિને પાછું હું પૂછીશ. તમારા બાળકને આવો એક પ્રયત્ન કરાવો, આવો એક એને કંઈક શીખવો. દેટ વિલ ટીચ હિમ ધ આર્ટ ઓફ ગિવિંગ. એને મારી પાસે કંઈક વિશેષ હોય તો મારે કંઈક એમાંથી થોડુંક, જસ્ટ અ સ્મોલ પાર્ટ ઓફ ઇટ, મારે કંઈક સમાજને આપવું જોઈએ. એ નાનપણથી શીખવાડો ને. આ નાની વસ્તુ છે ને, ખાલી 2 કેળા લઈને અક્રોસ ધ રોડ સામે જઈને આપશે ને, એને સેન્સિસ ડેવલપ થશે. This is more than reading the whole book. Art of giving શીખશે.
એને તમે હોસ્પિટલ લઈ જાઓ ને દર્દીઓને દેખાડો, સિનેમેક્સમાં લઈ જાઓ છો, મોલમાં લઈ જાઓ છો, બીચ ઉપર લઈ જાઓ છો, એકદમ હોસ્પિટલ લઈ જાઓ ને, એને કહો કે આવી રીતે દર્દ હોય છે, એને શીખવાડો કે યુ શુડ ફીલ પીટી, યુ શુડ હેવ એમ્પેથી. લાગણી અને દયા એનામાં જન્માવો, થોડી થોડું ખળભળાટ કરાવો અંદર. પછી એને પૂછો કે બેટા હવે તું વિચાર, હાઉ કેન વી હેલ્પ ધેમ. તમારું બેંક એકાઉન્ટ આખું ખાલી કરવાની વાત નથી કરતો, પણ ત્યાં 50 લાખ પડ્યા છે તો 5 તો આપો રૂપિયા, 5 લાખની વાત નથી કરતો, 5 રૂપિયા આપો, ડઝન કેળા તો આપો ત્યાં. પછી તમારે કહેવાનું કે આપણે એને ફૂડ આપવું છે, એની મેડિસિન્સ નું બિલ પે કરવું છે. લેટ હિમ ડિસાઇડ, એન્ડ વોટ એવર હી ડિસાઇડ લેટ હિમ ડુ. થાય કે ના થાય? દિવાળીના દિવસે તમે જેટલા ફટાકડા તમારા છોકરાને ફોડાવવા હોય એટલા ફોડાવજો, પણ 2 નાના પેકેટ, એની કોસ્ટિંગ કેટલી થશે? 50 કે 100 રૂપિયા થશે. એ લઈને એને ઓર્ફનેજમાં મોકલજો, અનાથ આશ્રમમાં, કે તારા જેવા ઘણા બાળકો છે જેને તારા જેટલા ફટાકડા ફોડવા નથી મળતા. દિવાળીના સાંજે 8 વાગે અને ત્યાં એકવાર દિવાળી કરાવજો, પછી 9 વાગે ઘરે જેટલા ફટાકડા ફોડો એટલા ફોડજો, પણ એકવાર થોડું દારૂખાનું એની સાથે ફોડાવજો. એને ખબર પડે કે આઈ એમ, દેર આર લેસ પ્રિવિલેજ ચિલ્ડ્રન અપોન ધીસ અર્થ ધેન મી, વિથ ગોડ્સ ગ્રેસ આઈ એમ ક્વાઇટ મોર પ્રિવિલેજ, આઈ શુડ હેવ એમ્પેથી ફોર ધેમ. તો બહુ મોટી વાત થઈ જાય. ટીચ ધેમ વેલ્યુઝ, વેલ્યુઝ ઓફ હેલ્પ, વેલ્યુઝ ઓફ એમ્પેથી, વેલ્યુઝ ઓફ ગિવિંગ. આ બહુ મોટી દુનિયા બદલાઈ જશે. દુનિયા તો બદલાય કે ના બદલાય, આપણે જોઈએ કે ના જોઈએ, તમારું કુટુંબ તો બદલાય, તમને તો આનંદ રહેશે, બીકોઝ યોર ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. તો ટીચ ધેમ ગુડ વેલ્યુઝ. 1992 ગાંધીનગરમાં અક્ષરધામનું ઇનોગ્રેશન થયું, એ વખતે ફેસ્ટિવલમાં એક બાલનગરી, આખું નગર બાળકો દ્વારા સંચાલિત હતું. તમારે ગેમ્સમાં બેસવા માટે ટિકિટ જોઈએ તો આવા 7-8 વર્ષના છોકરાઓ તમને ટિકિટ આપે, તમને ગેમ્સમાં પણ એ લોકો બેસાડે, તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો ફૂડ પણ એ લોકો જ સર્વ કરે, તમને એ લોકો ગાઈડ તરીકે આખી ફેસ્ટિવલ સાઇટ દેખાડે. પછી બધા એક્ઝિબિશન્સ હતા, ગ્રેટ ચિલ્ડ્રન ઓફ ઇન્ડિયા, એ બધાની સ્ટોરીઝ હતી, શ્રવણ પ્રહલાદની ને બધી, એ બધી આખી સ્ટોરીઝ પણ સ્પોટ ગાઈડ્સ બધા અંડર 10 બાળકો હતા. એ વખતે ગુજરાતના ગવર્નર હતા ડોક્ટર સ્વરૂપસિંહ. હ્યુમન ઇન્ટિગ્રિટી કોન્ફરન્સ ફર્સ્ટ ડેથી શરૂ થતી હતી અને ઇનોગ્રેશનમાં ગવર્નર આવેલા. ગવર્નર અને પ્રમુખ સ્વામી મહારાજે બંને સાથે આ કોન્ફરન્સ 3 દિવસની એની દીપ પ્રાગટ્ય કરવાનું હતું. પણ બિફોર દેટ એમને અક્ષરધામ જોયું, ફેસ્ટિવલ સાઇટ ઉપર ગયા, એક્ઝિબિશનના બાળકોએ સમજાવ્યું. 4 બાળકો હતા, એમાં એક ચિરાગ અંદાણી મુંબઈનો જ બાળક હતો, પાર્લાનો, અત્યારે ત્યાં સેનોઝ અમેરિકા છે, ઇઝ એન આઈટી એન્જિનિયર. એ ચિરાગ એ વખતે 8-10 વર્ષનો હશે. એણે આ એક્ઝિબિશન બધું ડોક્ટર સ્વરૂપસિંહને સમજાવ્યું. અમે બધા સંતો પણ ત્યાં હતા, બધા અમારા એલ્ડર કાર્યકર હતા, પણ વી વેર એટ ધ બેક. છોકરાઓ બધું, આખી બાલનગરી એમને સાચવવાની હતી. રોજના 1 લાખ વિઝિટર્સ એને આ 800 બાળકો હેન્ડલ કરતા હતા. અમે એમને ટ્રેન કરેલા. ડોક્ટર સ્વરૂપસિંહ અને એમના પત્ની બંને એટલા બધા રાજી થઈ ગયા બાળકોથી, છેલ્લે રિસેપ્શનમાં બેઠા ત્યારે એમના પત્નીને ઉમળકો આવ્યો અને એમને કહ્યું કે આઈ વોન્ટ ટુ સેન્ડ ગિફ્ટ ફોર યુ. તમે લોકો કોણ કોણ, કેટલા જણા છો? હું ત્યાં ગવર્નર હાઉસમાંથી તમને સાંજે બધી ગિફ્ટ મોકલું. ત્યારે ચિરાગ 8 વર્ષનો બાળક, એણે કીધું કે ઇફ યુ આર હેપી એન્ડ યુ વોન્ટ ટુ ગિફ્ટ અસ, ગિફ્ટ સમથિંગ ઓફ અવર ચોઇસ. તો આ વધારે રાજી થયા કે તારી જે ચોઇસ હોય ને તને જે જોઈતું એ આપીએ, બીકોઝ વી આર વેરી હેપી કે 1.5 કલાક સુધી તમે અમને બાલનગરીમાં બધે ફેરવ્યા, બધું દેખાડ્યું, બધું સમજાવ્યું. તો 8 વર્ષના ચિરાગે ડોક્ટર સ્વરૂપસિંહને ફેસ ઉપર ક્વેશ્ચન પૂછ્યો કે સર, ડુ યુ પ્રે ટુ ગોડ ડેઇલી? ડોક્ટર સ્વરૂપસિંહ એના વાઇફ તો શોક થઈ ગયા અને ફેથફુલી એમને કહ્યું કે ના, વી ડોન્ટ પ્રે. ચિરાગે કીધું કે સર, ઇફ યુ ટેક અ પ્લેજ ટુ પ્રે ડેઇલી, દેટ ઇઝ અવર બિગેસ્ટ ગિફ્ટ. ડોક્ટર સ્વરૂપસિંહને ધ્રુસકે ને ધ્રુસકે રડતા મેં જોયેલા એ વખતે. આઈ વોઝ વિથ હિમ એટ ધેટ ટાઈમ. અમારી દીક્ષાના 10 દિવસ પહેલાનો આ પ્રસંગ છે. ડોક્ટર સ્વરૂપસિંહને એમના પત્ની ઉભા થઈને 4-5 બાળકોને એકદમ હગ કર્યું, રડી પડ્યા.
અને ડોક્ટર સ્વરૂપ સિંહે કીધું કે આઈ ટેક અ પ્લેચ, તો કે સર ધીસ ઇઝ માય ગિફ્ટ. પછી તો સાંજેજીને બાળકો માટે ઘણી બધી ગિફ્ટ એ લોકોએ મોકલી. પણ હ્યુમન ઇન્ટિગ્રિટી કોન્ફરન્સની દીપ પ્રાગટ્ય પછી ડોક્ટર સ્વરૂપ સિંહ ઇનોગ્રલ એડ્રેસમાં ઇન ધી પ્રેઝન્સ ઓફ 5000 પીપલ રડતા રડતા એમને પ્રવચન કર્યું કે મારી 54 વર્ષની ઉંમર થઈ અને 30 વર્ષનું જાહેર જીવન થયું, મને ક્યારેય કોઈ ઠેકાણે કોઈ પ્રસંગે આવી પ્રેરણા નથી મળી જે પ્રેરણા મને આજે મળી. એન્ડ 8 યર ઓલ્ડ બોય ટોટ મી પ્રેયર્સ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ. મેં તો દીપ પ્રાગટ્ય કર્યું અને કોન્ફરન્સની શરૂઆત કરી, પણ પહેલો લાભ મને થયો એ બાળકને એમને સ્ટેજ ઉપર બોલાવ્યો. આજની તારીખમાં પણ ડોક્ટર સ્વરૂપ સિંહ અને ચિરાગ અંદાણી એમને ફાધર સન જેવું રિલેશન છે અને પત્ર વ્યવહાર કરે છે. ઇફ યુ કેન મોલ્ડ યોર ચિલ્ડ્રન વિથ સચ વેલ્યુઝ ઇન લાઈફ, ધેટ ઇઝ યોર અચીવમેન્ટ. એને ટેનિસ શીખવા મોકલો એની ના નથી, એને ક્રિકેટ શીખવા મોકલો એની ના નથી, એને સ્વિમિંગમાં મોકલો એની ના નથી. ડુ ઇટ, ઇટ્સ ઓકે, ઇટ્સ લાઈફ. પણ આ પણ બધું એને શીખવાડો તો હી કેન બી અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. એને વેલ્યુ શીખવાડશો તો એ પ્રેરણા સ્ત્રોત બનશે. તમારા સંતાનને એક પ્રેરણા સ્ત્રોત બનાવો, દેટ ઇઝ યોર બિગેસ્ટ જોબ. એ મોટામાં મોટી તમારી ફરજ છે. એ જ્યાં ઉભો રહે ત્યાં જુદો પડવો જોઈએ, એ બોલે ત્યાં જુદો પડવો જોઈએ, એ લખે ત્યાં જુદો પડવો જોઈએ. એની ઉપસ્થિતિ છે ને, એના જેવા 50 બાળકો, એના જેવા 50 યુવાનો અને ભવિષ્યમાં એના જેવી 50 વ્યક્તિની વખતે જુદો તરી આવવો જોઈએ. ત્રીજી વ્યક્તિને એમ થવું જોઈએ કે આ 50 ઉભા છે ને એમાં આ એક જુદો છે. એની જવાબદારી તમારી છે કે આ 50 ઉભા છે ને એમાંથી આ એક જુદો પડે છે. એ જુદો કંઈ કપડાથી નહીં પડે, હેરસ્ટાઇલથી નહીં પડે, અને હુંડાઈ કરતા BMW-માંથી ઉતરશે તોય નહીં પડે, સેનેલિન પડશે એના સદગુણોથી. અને સદગુણો કોઈને કેવડાવવાની જરૂરત નથી. ધીસ ઇઝ ધ બેસ્ટ ઓર્નામેન્ટ્સ. એનામાં સદગુણો હશે ને તો એ નીતરશે, એની જાતે દેખાશે, એ ઉભો રહેશે ને તો એ દેખાશે, એ કંઈ બોલશે નહીં તો એની હાજરીથી એના સદગુણોના દર્શન તમને થશે. ધેટ વેલ્યુઝ હેવ ધેટ પાવર. તો જો આવી રીતે તમે આપણા સદગુણો કેળવાડી શકીએ તો એ જીવનમાં પ્રાપ્તિ છે, એ જીવનનો મોટો લાભ છે, અને તો તમે નેક્સ્ટ જનરેશનને, સમાજને એ મોટા મોટી ગિફ્ટ આપી. બ્લડ ડોનેશન મેં કહેવાય, બ્લડ નહીં આપો તો ચાલશે, આપજો. પણ કદાચ ન આપ્યું હોય તો અફસોસ ના કરતા, જો આ કરતા હોય તો. નાની મોટી દરેક સમાજ સેવા સાચી છે અને દરેકમાં ભળવું શ્રદ્ધા પ્રમાણે, ઉત્સાહ પ્રમાણે. પણ મોટામાં મોટી સેવા કઈ છે? તમારી આવતી પેઢીને સંસ્કારિત કરો. એ સંદર્ભમાં મેં આ કીધું કે કદાચ એક વાર દોડ ઓછું આપ્યું હશે અથવા નહીં આપ્યું તો ચાલશે, આ ધ્યાન રાખજો. અને આપણા જ કુટુંબમાંથી એક ખોટી વ્યક્તિ તૈયાર થઈ ગઈ તો તમને તો જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું, પણ બીજા કેટલાને નુકસાન થઈને નડે. શાહબુદ્દીન રાઠોડ કહે છે, મારી પાસે એક જણા આવ્યા અને મને કહ્યું કે મારે સમાજ સેવા કરવી છે. તો શાહબુદ્દીનભાઈ શું કહે, મેં શું જવાબ આપ્યો? તું નડ નહીં કોઈને, મોટા મોટી સમાજ સેવા એમ કદાચ બહુ સંસ્કારિત ના કરી શકે તો કાંઈ નહીં, કોઈને નડે નહીં એવા કરીએ ને, ખાલી કોઈને તું નડીશ નહીં એમ. એટલા પણ જો તૈયાર કરી શકે ને તો પણ એ પણ બહુ મોટું અચીવમેન્ટ છે. એવી રીતે આપણી નેક્સ્ટ જનરેશનને આપણે ટ્રીટ કરવી જોઈએ. એનાથી આપણને જીવનમાં બહુ જ મોટો લાભ થાય છે. અને વેન યુ ટીચ ધેમ વેલ્યુઝ, વેલ્યુઝ હેવ પાવર. કેટલું મોટું પરિવર્તન આવે છે. 1991 કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં મેં ઉજવેલો, ઇટ વોઝ અ 34-day ફેસ્ટિવલ. 1.1 મિલિયન તો વ્હાઇટ્સ આવેલા અમેરિકન્સ, પણ ઇન્ડિયન ક્રાફ્ટ, ઇન્ડિયન એક્ઝિબિશન્સ, ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન ફૂડ, ઇન્ડિયન ક્લોથિંગ બધું જોયું ને તો એ લોકોને ખબર પડી કે આ એક સંસ્કૃતિ, એક કલ્ચર છે. આપણે તો એમને જન્મ્યા, એમને મોટા થયા અને એમને કાર્યવાહી કરીએ છીએ. કલ્ચર એક સિસ્ટમ છે, એથિકલ સિસ્ટમ છે, એવું જોઈને લોકોને બહુ આશ્ચર્ય થતું હતું. એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક એક્ઝિબિશન આપણે તૈયાર કરેલું. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, કોઈ સીમા જ નહીં, કોઈ સરહદ જ નહીં, બધા એક.
એની માટે કયા વેલ્યુઝ જોઈએ? એમાં શ્રવણનો એક સ્પોટ હતો કે શ્રવણ એના મા બાપને કાવડમાં બેસાડી અને તીર્થયાત્રા લઈ જતા હતા. એ દ્રશ્ય આવ્યું એટલે ત્યાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જ્યાં એક્ઝિબિશન હતું એને સેક્રેટરી એક મિસ સિલ્વિયા એ ત્યાં જોવા માટે આવેલા. એમણે આ એક્ઝિબિશન જોયું અને આ સ્પોટ ઉપર સ્પોટ ગાઈડે એમને આ શ્રવણની સ્ટોરી કહીને આખો પ્રસંગ સમજાવ્યો. આ લેડી ત્યાંને ત્યાં ધ્રુસકેરે ધ્રુસકેરે રડી પડી. એનું પર્સ ત્યાં મૂકી દીધું, એની કે બીલી કેરી બેગ હતી ત્યાં મૂકી દીધી. પેલા સ્પોટ ગાઈને કીધું સાચો હમણાં હું આવું છું. અને આ મિસ સિલ્વિયા એ દોડીને બહાર ગયા, સીધા પાર્કમાં કાર પિકઅપ કરી અને સીધા ઓલ્ડ એજ હોમ્સમાં ગયા. એના માતા પિતાને કે બેસી જાઓ ગાડી. એના માતા પિતાને પહેલા તેમ થયું કે ઇઝ શી ડ્રંક, કે આજે આ પીધેલી અવસ્થામાં તો નથી ને. પણ બધું વાર્તાલાપ 5-10 મિનિટ થયો પછી ખબર પડી કે ના, છે તો અત્યારે સ્વસ્થ અવસ્થામાં. એક જ જીદ, તમે ગાડીમાં બેસી જાઓ. અને ત્યાં જઈને રજીસ્ટ્રેશન ઓફિસમાંથી એમના મા બાપનું એડમિનિસ્ટ્રેશન એટલે એડમિશન રજીસ્ટ્રેશન કેન્સલ કરાવ્યું. તમારી કઈ કઈ મેડિસિન છે મને સમજાવી દો, સમજાવી દીધી, સાથે લીધી, સીધા જ ઘરે લઈ ગયા. અને એના પેરેન્ટ્સને કહ્યું કે આજથી તમે દેહ છોડો ત્યાં સુધી તમારે આ ઘરમાં જ રહેવાનું છે ને, હું જ તમારી સેવા કરીશ. એના મા બાપને બહુ આશ્ચર્ય થયું કે આ થયું કેવી રીતે. પાછા આવીને એમણે ત્યાં સ્પોટ ગાઈડને આખી આ સ્ટોરી કહી એટલે આપણને આ સ્ટોરી ખબર પડી. પછી સંસ્થાના જે મંથલી મેગેઝીન છે એમાં પણ આ પ્રકાશિત થયેલી વાત. એના મા બાપે 4-5 દિવસ પછી પૂછ્યું કે આ પરિવર્તન કેવી રીતે આવ્યું, કારણ કે 4-5 દિવસ સુધી ખૂબ શ્રદ્ધાથી સેવા કરી એણે. તો આ મિસ સિલ્વિયા એના મા બાપને એક્ઝિબિશનમાં લાવ્યા અને કે આ દ્રશ્ય મેં જોયું. તેના મા બાપ કે આ શ્રવણ એના મા બાપની સેવા કરી આટલી શ્રદ્ધાથી, એમાંથી તને પ્રેરણા મળી, પણ આ શ્રવણને એના મા બાપની સેવા કરવાની શ્રદ્ધા જાગી તો એના મા બાપનું વર્તન કેવું હતું એવું કોક ચોપડીમાં લખ્યું હતું, મમને બતાવ. બીજી ટપ્પી પડી, ખબર પડી કે શ્રવણને ઈચ્છા થઈ કે હું મારા મા બાપની આવી સેવા કરું તો એના મા બાપમાં કેવા સદગુણો હશે, એની કંઈ વાત છે કે નહીં? એવી કંઈક વાતો તમને આપો તો અમે કંઈક વાંચીએ અને અમારામાં સુધારો કરીએ. વેલ્યુઝ હેવ પાવર. સદગુણોમાં અનંત તાકાત રહેલી છે. એક આટલા સરખા એટમમાં જો આટલી તાકાત રહી હોય કે આટલી બધી એનર્જી પ્રોડ્યુસ કરે, તો સદગુણોમાં તાકાત ના હોય, રિપલ ઇફેક્ટ આપે. જેમ પેલું શાંત સરોવર હોય ને, તમે એક કાંકરી અંદર નાખો એટલે શું થાય, એક તરંગ ઉઠે પછી બીજું, એમ કરતા કરતા છેક તરંગ સામેના કિનારે પહોંચી જાય. એને રિપલ ઇફેક્ટ કહેવાય. તરંગો ઉઠે ને સામે સુધી કિનારે સુધી પહોંચે. આપણે એવું જોયું છે ને, કર્યું હોય આપણે. એમાં એક શ્રવણે અહીંયા કાવડમાં એના માતા પિતાને ફેરવ્યા, એની રિપલ ઇફેક્ટ ક્યાં ગઈ? અક્રોસ અરેબિયન સી, અક્રોસ આફ્રિકા અને અક્રોસ અટલાન્ટિક અને છેક ન્યુયોર્ક પહોંચી ગઈ. આટલા વર્ષો પછી પણ પહોંચી. ઇટ હેઝ પાવર. વેલ્યુઝ હેવ પાવર. એટલે તમારા સંતાનોને આવા વેલ્યુઝ તમે શીખવાડો. ઘણા મા બાપને તો હિંમત નહીં, બોલો ઘરે પહોંચીને એના માતા એના સંતાન પાસે એક ગ્લાસ ઓફ વોટર માંગવાની. ખરું ના પાડ દેશે તો કે એ મૂંઝાયો. મહેમાનની હાજરીમાં એને બાળકને કહી ના શકે કે જ્યાં પાણી લઈ આવતો, ખરું ના પાડ દેશે તો એ મૂંઝાય. પણ કહેવાની જરૂર શું પડે? ના પાડી દેશે એવી બીકે શું કામ લાગે? તમારા સંતાનને એવી ટ્રેનિંગ ના આપી શકો ઘરમાં મહેમાન આવે એટલે તરત પાણી લઈ આવે? એવી ટ્રેનિંગ તમે કેમ ના આપી? એટલે ટીચ ધેમ વેલ્યુઝ. એટલે ટૂંકમાં આપણે આજે જે 3-4 મુદ્દા સમજ્યા, પહેલો મુદ્દો શું હતો? અન્ડરસ્ટેન્ડિંગ યોર નેક્સ્ટ જનરેશન. બીજો મુદ્દો શું હતો? બિહેવ એન્ડ ટોક ઇન અ વે દેટ કીપ્સ હિઝ સેલ્ફ એસ્ટીમ અપ. એનું ગૌરવ જળવાઈ રહે એવી રીતે તમારે વાત અને વર્તન રાખવા. ત્રીજી વાત આપણે શું સમજ્યા હતા? ટીચ ધેમ ગુડ વેલ્યુઝ ઇન લાઈફ. ઇટ હેઝ પાવર. તો આ 3 મુદ્દાઓ આપણે બરોબર યાદ રાખીએ તો આપણને જીવનમાં અને કુટુંબમાં બહુ મોટો લાભ થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એક વિનંતી છે, પૂજ્ય જ્ઞાનોત્સલ સ્વામી હજી મંચ ઉપર જ બિરાજમાન છે તો આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીશું.